કચ્છમાં ગરમીના વધી રહેલા પ્રમાણની સાથે ઉનાળાએ આકરો મિજાજ દેખાડ્યો છે. તેવામાં ઉનાળાના દિવસોમાં જિલ્લામાં પેયજળનું વ્યવસ્થાપન સુચારુ રાખવા પાણી પુરવઠા બોર્ડને તાકીદ કરાઈ છે. સાથે જમીરસર, દુના રાજા તેમજ સાંગવાડી નદીની આવની સફાઈ આરંભવા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે આદેશો કર્યા હતા. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં જળસંચય અભિયાનની મહત્વની બેઠક મળી હતી, જેમાં કચ્છ જિલ્લામાં પેયજળ વ્યવસ્થાપન સુચારુ રાખવા સહિતના આદેશો અપાયા હતા. ગ્રામ્ય વિસ્તારોને સરપંચ તલાટીઓને સાથે રાખીને 4 દિવસમાં સર્વે કરી માસ્ટર પ્લાન તૈયાર કરવાનો આદેશ અપાયો હતો. તો જિલ્લામાં ઉનાળા દરમિયાન ક્યાંય પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા બોર્ડને યોગ્ય તકેદારી રાખવા તાકીદ કરાઈ હતી. જિલ્લાની નાની મોટી ખાણોમાં પ્લાન્ટેશન કરવા, સામાજિક વનીકરણ હેઠળ રખાલોમાં કામગીરી હાથ ધરવા, ડુંગરો ટેકરાઓ પર તલાવડીઓ બનાવવા સહિતના આદેશો પણ કરાયા હતા. પ્રભારી સચિવ જેપી ગુપ્તાએ ભુજના હમીરસર તળાવ, દુનારાજા ડેમ તેમજ અંજાર સાંગવાડી નદીની આવની સફાઈ કરવા તાકીદ કરી હતી. ઉપરાંત જિલ્લામાં પેયજળ વ્યવસ્થાપન સુચારુ રહે તે માટે સંબંધિત અધિકારીઓને તકેદારી રાખવા જણાવ્યું હતું. કચ્છ કલેક્ટર રેમ્યા મોહને પણ તમામ વિભાગોના અધિકારીઓને આદેશોનું પાલન કરવા જણાવી જળસંચય અભિયાન બેઠકના અનુસંધાને સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી જળસંચન, સાફસફાઈ સહિતના આદેશો બાબતે સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ જોશી, પ્રભવ જોશી, અધિક કલેક્ટર ડીઆર પટેલ, પાણી પુરવઠાના મુખ્ય ઇજનેર એએસ રાઠવા, અધિક્ષક ઇજનેર એલએન ફફલ સહિતના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી, જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા સમગ્ર રાજ્યમાં, રાજ્યના 33 જિલ્લાઓમાં 1 મે એટલે કે સ્થાપનાનો દિવસ, ગુજરાત સ્થાપના દિવસ, તે દિવસે એક જળ અભિયાન, જબરદસ્ત જળ અભિયાનનું કાર્યક્રમ આપવામાં આવ્યું છે. અને આ જળ અભિયાનનો મુખ્ય હેતુ વરસાદનું પાણી ઘરનું પાણી ઘરમાં, આંગણાનું પાણી આંગણામાં, પાદરનું પાણી પાદરમાં અને સીમનું પાણી એ જ સીમમાં રહે એ રીતનું આખું એક અભિયાનની શરૂઆત કરવા માટેનું આજથી સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં મિટિંગોનો આજથી દોર શરૂ થયો છે. આજે કચ્છમાં ભૌગોલિક દ્રષ્ટિએ પણ આપણો કચ્છ જિલ્લો ખૂબ મોટો છે. ખેતીવાડીના જે રીતે કચ્છ ગ્રોથ કરી રહ્યું છે ખેતીવાડીમાં, તો એને આવનારા દિવસોની અંદર ઓર વધુ સમૃદ્ધ ખેતી બને, નાના નાના ચેકડેમોને વધુ વધુ રિચાર્જિંગ કરવા માટેની એક ઝુંબેશ છે. માનો કે કોઈ ચેકડેમ હોય 5-15 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોય પણ છેલ્લા 5 વર્ષથી પાળો તૂટી ગયો હોય તો એમાં પાણી રોકાતું ન હોય, તો એવા એના માટે પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટને પણ સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે. નવા ચેકડેમો બનાવવા માટે, અનુશ્રવણ તળાવો કરવા માટે અને શહેરમાંથી, શહેરની આજુબાજુમાં જે નદીઓ જતી હોય એ 12 માસી કઈ રીતે ઉપયોગી થઈ શકે એનું પણ આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યું છે. જેમ કે ઘણા વર્ષોથી એક આપણી બધાની એવી ઈચ્છા અને ઘણા બધા લોકો સૂચનો કરતા હોય કે દુના રાજા ડેમ છે એ અહીંયાથી એટલું બધું દૂર છે, આમ જુઓ તો કાંઈ નથી, પણ એ ચેક ડેમને, એ દુના રાજાનું વરસાદીનું જે પાણી છે એ અહીંયા લાવવા માટે સાફ સફાઈ, નદીની સાફ સફાઈ, નાળાની સાફ સફાઈ, એને કદાચ 1.5 કિલોમીટર 5 કિલોમીટરમાંથી એને ખોદવવું હોય તો આ ઝુંબેશમાં એ થઈ જાય ને હમીરસર આપણું પાણી ભરાઈ જાય. 365 દિવસ હમીરસર કચ્છની જે એક વિરાસત છે એને આપણે જાળવી શકીએ. રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય યોજના એ આખા રાજ્ય માટે જાહેર કરી છે. ગુજરાત પાણીની દ્રષ્ટિએ દર વર્ષે તકલીફ થાય અને ઘણા વર્ષોથી તકલીફ ભોગવી છે, એટલે પાણીનું મૂલ્ય બધાને સમજાય એવું છે.
તો આવતા સિઝનમાં પાણીનો વધારેમાં વધારે સંગ્રહ થાય અને તેના થકી પીવાના પાણી, ખેતીના પાણી અને ઢોર માટેનું જે પાણી છે વધારેમાં વધારે ઉપલબ્ધ થાય તે માટે કચ્છમાં મોટા પાયે જે આપણે સંગ્રહ સ્ટ્રક્ચર આવેલા છે, ઘણા બધા ચેકડેમ છે, તળાવ છે, એ તળાવોની ક્ષમતા એક કે બીજા કારણસર ઓછી થઈ છે. આ ક્ષમતાને વધારવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન છે. તો આ રાજ્યમાં પણ મોટા પાયે થવાનું છે અને જિલ્લામાં પણ મોટા પાયે અભિયાન હાથ ધરવામાં આવનાર છે. એમાં આવેલા બધા ચેકડેમ અને તળાવોની માટી કાંપ બીજું કાઢીને એને ઊંડા કરવામાં આવશે. જે તળાવોની આવકમાં વચ્ચે અવરોધ ઊભા થયા છે, અવરોધને દૂર કરીને આ તળાવ ચેકડેમમાં વધારે પાણી આવે તે બાબતના પ્રયત્નો કરવામાં આવશે. અને મોટા મોટી બાબત આ છે કે આ સંપૂર્ણ પ્રયત્નમાં લોકભાગીદારી સાથે કરવાનો રાજ્ય સરકારનો અભિગમ છે, જેથી લોકોમાં પાણી વિશે જાગૃતિ આવે અને સાથે સાથે આ જળ સંગ્રહના કામોમાં બધા લોકો જોડાય તો બધા કામો લાંબા ગાળાના અને સારા થશે. સાથે સાથે આ કાર્યક્રમમાં શહેરોને પણ જોડવામાં આવશે. શહેરોમાં આવતી જે તળાવો છે કે નદીઓ છે એને પણ સાફસૂફી કરવામાં આવશે, એના આવરા પણ વ્યવસ્થિત કરવામાં આવશે અને શહેરમાં જળને બચાવવા માટે કે પાણીનો ઓછો ઉપયોગ કઈ રીતે થાય તે માટેનો પણ એક આખું અભિયાન જિલ્લામાં હાથ ધરવામાં આવનાર છે. અપેક્ષા છે કે લોકોને આપણે એમાં ભાગીદારી સુનિશ્ચિત કરીશું તો આવતા દિવસોમાં કચ્છમાં આપણે જે પાણીનો પ્રોબ્લેમ છે એ પાણીના પ્રોબ્લેમમાં આપણે થોડા ઘણા અંશે આપણે મદદરૂપ થઈ શકીએ.